अहि ज्ञान सूर्य संचरे आपनो चित प्रकाशित करे। अहि ज्ञान अग्नि सहु करे चित्तनु विश्व विकासित करे। शब्द प्रकाशे अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्म ना सहज विकासे। ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देव निधरे। धन्य गुर्जरिनी शुभ दृष्टि विश्वकोशनी एवी सृष्टि। तमस ताप संहरे अंतरे सुख समझण नूठरे। रेवा जलशी शक्तिदायिनी सत्य समुदा मुक्तिदायिनी। विश्व विहारज करे शील सत्व संभरे। गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे, गुरजरी विश्व रूप नेवरे। विश्वकोश गान पछी शिक्षणविद कंचनलाल परीख व्याख्यानमाळाना आजना आ मणकामां आप सौनुं अभिवादन करीए अने आपणा शिक्षणने जेमनुं बहु ज मोटुं प्रदान छे एवा कंचनलाल भाई परीखनुं शब्द स्मरण करवा माटे अने विश्वकोशनी वात करवा माटे हूँ नम्रतापूर्वक देसाई साहेब आपने विनंती करीश। પ્રિય સંજયભાઈ, જસુભાઈ, બ્રભિશ્રી રઘુવીરભાઈ, જયંતભાઈ, લીલાબેન, અન્ય સૌ સ્વજનો, થોડા સમય પહેલાં જ આ વિશ્વકોશના આ સભાગૃહમાં શ્રેયોપાસના ગ્રંથનું વિમોચન થયું હતું અને એમાં કંચનભાઈ પરીખે જે શિક્ષણની સેવા કરી અને સમાજની સેવા કરી એની વાત એ આખા ગ્રંથમાં મૂકી હતી। બેન શ્રેયસી જે અહીંયા છે જ આજે અત્યારે આવી છે એ શ્રેયસી એનું સંપાદન કર્યું હતું। કંચનભાઈ સાથે વિશ્વકોશને શરૂઆતથી નાતો, ધીરુભાઈના એ પરમ મિત્ર અને ધીરુભાઈને કંચનભાઈ મળે એટલે એકબીજાની ગમ્મત કરવાનું, મજાક કરવાનું ચૂકે નહીં અને એમાં પણ ધીરુભાઈને કંચનભાઈ સતત એમ કહે કે તમે મોડાસા ગયા, કેવી પરિસ્થિતિ થઈ, આવી બધી વાતો થાય અને ધીરુભાઈ કે એનો જ મને બહુ આનંદ છે। આમ બંને મિત્રો વચ્ચે ગોષ્ઠી ચાલ્યા કરતી। કંચનભાઈની આ વ્યાખ્યાનમાળામાં અમે શિક્ષણના જુદા જુદા પાસાઓમાં જેમણે પોતાની એક સૂઝથી કામ કર્યું છે એવી વ્યક્તિ એ કંચનભાઈની સ્મૃતિમાં, અને સૌથી વિશેષ મહત્ત્વની વાત એ છે કે સામાન્ય રીતે લોકો કંચનભાઈ પરીખ એટલે એમ માને કે એમણે ગુજરાત યુનિવર્સિટીમાં ઘણા વર્ષો સુધી કાર્ય કર્યું, પણ એથી એ વિશેષ સમગ્ર શિક્ષણ જગતમાં એમનું ઘણું મોટું પ્રદાન છે। એટલે એમ કહી શકાય કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, સમાજ શિક્ષણ, ગ્રંથાલય સેવા, માતૃભાષા વિકાસ, ડિસ્ટન્સ એજ્યુકેશન અને વિશ્વકોશ તો ખરો જ, પણ એની સાથે એમણે જે એક બહુ મોટું કામ કર્યું એ ભારત અને જાપાન વચ્ચેના મૈત્રી સંબંધો। ગુજરાત યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ જાપાન જાય અને જાપાનના વિદ્યાર્થીઓ અહીંયા આવે, એકસાથે રહે અને આવું એક આદાન પ્રદાનનું કામ કર્યું। 1955 થી 1981 સુધી એમણે યુનિવર્સિટીમાં એકધારી સેવા કરી, સ્વચ્છ અને કાર્યક્ષમ વહીવટ
ઉચ્ચ પ્રણાલિકાઓનું સ્થાપન. જ્યારે કંચનભાઈ વિશે વાત કરે ત્યારે ધીરુભાઈ અને જયભીખુ એમ કહે કે આ બ્રિટનમાં જન્મ્યો તો સારું હતું, કારણ કે એમની પાસે બ્રિટિશર જેવી ડિસિપ્લિન છે અને એ રીતની પદ્ધતિ છે. કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલથી એના પ્રથમ ડાયરેક્ટર અને ઘણા કાર્યક્રમો એમણે કર્યા, માતૃભાષાનું કામ કર્યું, કેટલાય ગ્રંથોની રચના કરી અને પોતાના સમયમાં આવા યુનિવર્સિટીના અભ્યાસને લગતા ગ્રંથો એ પણ એમણે આપ્યા. એટલે ઘણું મોટું પ્રદાન છે અને એમની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળા ચાલે છે. આજે સંજય આવ્યા છે, આપણે માટે આનંદની વાત એ છે કે આ જ સમય કે જ્યારે મહેન્દ્રભાઈ 100મા વર્ષમાં પ્રવેશ્યા છે અને એ વિશે સંજય પાસે અમે વિશ્વવિહારમાં એક સરસ લેખ તૈયાર કરાવ્યો, એ જે પ્રગટ પણ થયો અને આજે એ સંજયનું વ્યાખ્યાન છે. સંજય વિશે સૌથી પહેલાં તો મુરબી રઘુવીરભાઈને વિનંતી કરું કે સંજયનું શાલ ઉઢાડીને સ્વાગત કરે. જરા આવી જા બાજુ, ફોટો લે બરાબર. અને સંજયને વિનંતી કે જયંત જોશી પાસેથી પુસ્તક ગ્રહણ કરે. જસુભાઈને પરિચય આપવા વિનંતી. મહેન્દ્રભાઈ શતાબ્દીના વધામણાના આ શુભ પ્રસંગે સંજયભાઈએ જ લખેલા શબ્દો યાદ આવે કે અમે લેખકો કે પ્રકાશકો સાથે બંધાયેલા નથી, અમે વાચકો સાથે પણ બંધાયેલા નથી. વાચક માંગે અને અમને જો લાગે કે તે યોગ્ય વાંચન નથી તો અમે તેને એ સામગ્રી પૂરી ન પાડીએ. અમે બંધાયેલા છીએ માત્ર અને માત્ર અમારા અંતરાત્મા સાથે, કે જેણે વાચકોની સેવા કરવાની નેમ લીધી છે. 100મા વર્ષ માં પ્રવેશી રહેલા મહેન્દ્રભાઈ મિલાપ દ્વારા, લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા, બીજા અનેક જેને આપણે મિલાપને તો આપણે આપણું રીડર્સ ડાયજેસ્ટ ગુજરાતીનું એવું કહેતા હતા, વાચકો સુધી પુસ્તકો પહોંચે, સારા પુસ્તકો પહોંચે, સસ્તા પુસ્તકો પહોંચે, વચ્ચેનો જે આખો વ્યવહાર છે ટપાલનો એ પણ બરાબર ચાલે અને વાચકોના પ્રતિભાવો મેળવીને વાચકો જે કહે તે પ્રમાણે પ્રકાશનમાં ફેરફાર કરે. એટલે એમના શબ્દોમાં જ એ કહેતા કે આ તો પુણ્યનો વેપાર છે. એમણે આ જીવન આ પુણ્યનો વેપાર કરીને આપણને ગુજરાતને વાંચતું કર્યું છે અને એક નવી દિશા આપી છે. એમની આ શતાબ્દી પ્રવેશની મંગલ ક્ષણોને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં આપણે જરાક જુદી રીતે ઉજવી રહ્યા છીએ એમના સ્મરણોત્સવ સાથે. અને ભાઈ સંજય શ્રીપાદ ભાવે એમના વિશે વાત કરવાના છે. સંજયભાઈ HK આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરે છે, લેખનમાં પ્રવૃત્ત છે, નિરીક્ષક, અભિદ્રષ્ટિ, નયા માર્ગ, નવ ગુજરાત, સમય વગેરેમાં આપણે નિયમિત એમને વાંચીએ છીએ. વ્યક્તિઓ, પુસ્તકો અને સાંપ્રત જાહેર જીવન એ એમનો રસનો વિષય રહ્યા છે. આજે મારે એ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે સંજયભાઈએ HK કોલેજના મંચ ઉપરથી અનેક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું સન્માર્જન કરવામાં પણ બહુ જ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આજે ખબર નથી પણ HK કોલેજમાં એકવાર 100-125 વિદ્યાર્થીઓ પ્રજ્ઞાચક્ષુઓ ભણતા અને એ સુભાષભાઈને, સંજયભાઈને બધા ભેગા થઈને એ વિદ્યાર્થીઓને જાણે કે અંધશાળા હોય એ રીતે પોતાની કોલેજમાં સાચવતા.
એમણે પુલ દેશપાંડે જ્યોતિરાવ ફુલે ઉપર પરિચય પુસ્તિકાઓ પણ લખી છે, મરાઠી પુસ્તકોના અનુવાદો કર્યા છે, ભારતીય સંસ્કૃતિ સાને ગુરુજી, ઉપરા લક્ષ્મણ માને અને પ્રકાશની પગદંડીઓ ડૉક્ટર પ્રકાશ આમટે એ વિશે પણ એમણે લખ્યું છે. પણ મેં કહ્યું એમ સંજયભાઈનો જીવન રસ હંમેશા સાંપ્રત જીવાતા જીવન સાથે રહ્યો છે અને એમનું નિરીક્ષણ, એમનું ઓબ્ઝર્વેશન એમની કલમ દ્વારા સતત વ્યક્ત થતું રહે છે. આપણે એમને સાંભળીએ. સંજયભાઈ, લોકોત્તર વાચન પ્રસારક મહેન્દ્ર મેઢાણી એમના 100મા વર્ષમાં પ્રવેશના વધામણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા સૌ આદરણીય રઘુવીરભાઈ, કુમારપાળભાઈ, જયંતભાઈ જોશી, અનેક સ્નેહીઓ અને મિત્રો, આપ સૌને અભિવાદન કહું છું, આપ સૌને વંદન કહું છું. જશુભાઈ કવિ સાહેબે મારા વિશે જે કંઈ કહ્યું એ ગૌણ છે, કારણ કે આ સભાગૃહમાં આજે આ નાચીઝ એ બિલકુલ જ મહત્ત્વનો નથી. આજે આ સભાગૃહમાં આપણા સૌની સમક્ષ જો કોઈ હોય તો એ ગુજરાતમાં પ્રકાશન, સંક્ષેપ, અનુવાદ એનું ડુંગર જેવું કામ કરનારા એક પ્રકાશન મહર્ષિ એવા મહેન્દ્રભાઈ મેઘાણી એ આપણા સૌના મનમાં આજે અહીંયા છે. મરાઠીમાં મારા બધા સગા સંબંધીઓ એ મુંબઈના પૂના રહે છે, જેમને પગે લાગી શકાય એવા બધા જ સગા એ પૂના મુંબઈ છે. એટલે એ બધાને હું મારી વર્ષગાંઠે કે ગુડી પડવાએ કે વારે તહેવારે ફોન કરું અને એમને એમ કહેતો હોઉં છું કે વિદુ અત્યા મી ઇતન જ તુલા નમસ્કાર કરતો, બીજું માવશી મી તુલા ઇતન જ નમસ્કાર કરતો. એ તાલે આજે હું મહેન્દ્રભાઈને એમ કહું છું કે મહેન્દ્રભાઈ હું તમને અહીંથી જ વંદન કહું છું. મહેન્દ્રભાઈ ભાવનગરમાં છે, મન દુરસ્ત છે, તંદુરસ્ત છે. એમના પૌત, એમના દીકરા ગોપુભાઈ, એમના પત્ની એટલે કે મહેન્દ્રભાઈના પુત્રવધુ રાજુબેન, રાજશ્રીબેન, પૌત્ર યશ, પૌત્રના પત્ની પ્રપૌત્ર, એ બધાની લવિંગ કેર, બહુ પ્રેમાળ એવી સાર સંભાળની સાથે મહેન્દ્રભાઈ અત્યારે ભાવનગરમાં છે. વિશ્વકોશની અંદર મહેન્દ્રભાઈ વિશે વાત કરતા મહેન્દ્રભાઈ અને ધીરુભાઈ ઠાકર એમના સ્નેહ સંબંધની વાત એ મને યાદ આવે છે. આ એક પુસ્તક છે, સાત વિચાર યાત્રા, નાનકડી પુસ્તિકા છે, મહેન્દ્રભાઈએ એમની શૈલીમાં લાઘવથી સંપાદિત કરેલી. આ પુસ્તિકા એ ધીરુભાઈ ઠાકર સાહેબને કારણે શક્ય બની છે, એ અર્થમાં કે ધીરુભાઈ ઠાકરને મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી 2011નો વીર નર્મદ ચંદ્રક મળ્યો અને એની જે 51,000 રૂપિયાની રકમ આવી એ 51,000 રૂપિયાની રકમમાંથી એ રકમ એમણે લોકમિલાપને મહેન્દ્રભાઈને આપવાનું પસંદ કર્યું અને મહેન્દ્રભાઈએ એ રકમમાંથી આ પુસ્તિકાની 7,000 નકલો વિનામૂલ્યે ઘણી બધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને અને વાંચનપ્રેમીઓને પહોંચાડી. તો આ એક ઋણાનુબંધ છે ગુજરાતના બે ઉત્તુંગ માણસો વચ્ચેનો, એનું પ્રતીક આ એક નાનકડી પુસ્તિકા છે. સામાન્ય રીતે આપણે ત્યાં શુભેચ્છા, વર્ષગાંઠની શુભેચ્છા આપતી વખતે શતાયુષી ભવ, જીવેચ્છત શરદમ, દીર્ઘાયુ ભવ, આવા સૂક્તો વાપરવામાં આવે છે. હવે મહેન્દ્રભાઈની બાબતમાં એ પ્રશ્ન થાય કે હવે શતાયુષે પહોંચેલા મહેન્દ્રભાઈને શતાયુષી ભવ કેવી રીતે કહેવું? એટલે મહેન્દ્રભાઈ એના એમના જીવન કાર્યને અનુલક્ષીને જો એમને માટે મારે કોઈ શુભેચ્છા આપવી હોય તો મને ઈશાવાસ્યનો પહેલો શ્લોક તો યાદ આવે જ,
પણ ઈશાવાસ્યનો બીજો શ્લોક અને એમાં પણ એની પહેલી પંક્તિ કુર્વન એવ ઇહ તરમાણી જીજે વિશે શત સમાહા. ઉમાશંકરે સમશ્લોકી અનુવાદ સરસ કર્યો છે, કરતા અહીં જે કર્મો 100 વર્ષો જીવવા ચહો. અને આ અહીં જે કર્મો છે ને, આ ઇહ સ્વામી ગુરુજીનું ઇહવાદી અધ્યાત્મ મને યાદ આવે છે, મહેન્દ્રભાઈએ કર્યું છે, જે કંઈ કરવાનું છે એ અહીંયા જ કરવાનું છે. પરલોક, આત્મા, પરમાત્મા, મોક્ષ, સ્પિરિચ્યુઅલિઝમ, રિલિજિયોસિટી આગળ ઉપર વાત કરીશ, એ બધું મહેન્દ્રભાઈને ખસૂસ માફક નથી આવતું. એટલે કુર્વન ઇહ એવ કર્માણી, અહીંયા ધરાતલ પર રહીને જ મહેન્દ્રભાઈ કામ કરતા રહ્યા છે. કામ કરતા કરતા 100 વર્ષ જીવવું, 97 વર્ષ 98 વર્ષ સુધી તો એ શબ્દશઃ કામ કરતા રહ્યા છે. આ વાત કદાચ ગુજરાતની નજરમાં બરાબર બેઠી નથી. કેટલાક દાખલા આપું છું. 98મા વર્ષે, એટલે કે હજી 2 વર્ષ પહેલાં, 1 ડિસેમ્બર 2021, કાકા સાહેબ કાલેલકર જયંતિ, એ મુહૂર્ત સાધીને મહેન્દ્રભાઈએ આપણને ઝવેરચંદ મેઘાણીની 4 નવલકથાઓના સંક્ષેપો આપ્યા છે. 98મા વર્ષે આ પ્રકાશિત થયા. એનો અર્થ એવો થયો કે માણસ, અને એ મેં જોયેલું છે મેઘાણી, એ મંજીરીબેનને ત્યાં કામ કરતા હતા એ વખતે, કે મેઘાણીની 4 નવલકથાઓ અપરાધી, તુલસી ક્યારો, વેવિશાળ અને સોગટ તારા વહેતા પાણી, એના 1200-1100 જેટલા પાના એમણે 540 પાનામાં મૂકી અને 4 રૂપકડા પુસ્તકો કર્યા છે. 100 કામ કરતા કરતા 100 વર્ષ જીવું. ભગત સાહેબે પણ મને આવું કીધેલું, એ સામેથી કહેતા કે હું 100 વર્ષ જીવીશ સંજય અને કામ કરતા કરતા જીવીશ. એ તાલે પછી 96મા વર્ષે મહેન્દ્રભાઈ પાસેથી આપણને ઘોળી ઘોળી પ્યાલા ભર્યા લોકમિલાપના છેલ્લા પ્રકાશન તરીકે 2019ની અંદર ગાંધી જયંતિના મુહૂર્ત પર ઘોળી ઘોળી પ્યાલા ભર્યા મેઘાણીના ચૂંટેલા લખાણોની સંવર્ધિત આવૃત્તિ એ મહેન્દ્રભાઈ પાસેથી મળે છે. એના પહેલાંના 1.5-2 વર્ષના ગાળામાં એ જયંતભાઈની સાથે એ આવૃત્તિ પર કામ કરતા હતા. બહુ જ ઓછી જાણીતી અથવા મહેન્દ્રભાઈના બહુ જૂજ ચાહકોને ખબર છે એવી એમની 90 વર્ષ પછીની, એટલે કે 92 વર્ષની એક પ્રવૃત્તિ જે હતી, એનું નામ અમે કેટલાક મિત્રો મનરો ડાયરી એવું આપ્યું છે. શું છે આ મનરો ડાયરી? તો મહેન્દ્રભાઈ એમના દીકરી અંજુબેનને ત્યાં દર વર્ષે 3-4-5 મહિના વિતાવતા. કોવિડ પહેલાં જતા હતા, એના પછી તો એ જવાનું અટક્યું. તો એપ્રિલથી જૂનના 2015ના મહિનામાં મહેન્દ્રભાઈ એ મનરો સ્ટેટમાં જતા હતા, એમને એમની દીકરીને ત્યાં રહેતા હતા. ત્યાં આગળ મનરોની પબ્લિક લાઇબ્રેરીમાં મહેન્દ્રભાઈ જતા હતા. ત્યાં આગળ જે પુસ્તકો, સામયિકો દેખાય એમને એમની એમની મૂલ્ય વ્યવસ્થા પ્રમાણે, એમની વેલ્યુ સિસ્ટમ પ્રમાણે જે ઉત્તમ લાગે એ કાગળ ઉપર નોંધી લે અને ઘરે આવીને અંજુબેનને આપે, અને અંજુબેન એ સરસ રીતે ટાઈપ કરી મને અને બીજા કેટલાક સ્નેહીઓને મેલ કરતા. એનું નામ એમણે મનરો ડાયરી આપ્યું છે. 92મા વર્ષે માણસની પ્રજ્ઞા એ આટલી સતેજ છે, અક્ષર માટે, શબ્દ માટેની એની સક્રિયતા એ આટલી તીવ્ર છે. ત્યાં આગળથી મનરો ડાયરીના એક હપ્તામાં એમણે લખેલું, એમને એક પુસ્તક ગમી ગયું, એનું નામ હતું લાઇબ્રેરી ઇન અમેરિકા. અને અમેરિકા સાથે જેને સંબંધ છે એને ખબર છે કે એની બધી મર્યાદાઓ છતાં અમેરિકા આજે જે સ્થાને છે એની બધી મર્યાદાઓ આપણે રોજ ભયો જોઈએ છે, પણ એમ છતાં અમેરિકા આજે જે સ્થાને છે એમાં એની પબ્લિક લાઇબ્રેરી સિસ્ટમ્સનો બહુ મોટો ફાળો છે. તો એની પર અનેક પુસ્તકો લખાયા છે. જયંતભાઈએ એક પબ્લિક લાઇબ્રેરીસ નામનું પુસ્તક રીડિંગ રૂમ્સ કહીને મને પણ ભેટ આપ્યું છે. પણ આ જે પુસ્તક છે લાઇબ્રેરી ઇન અમેરિકા, એને વિશે લખી અને મહેન્દ્રભાઈ નીચે લખે છે, This means this book has inspired me at 92, that is at my age of 92, 92મા વર્ષે, to enroll myself at the Open University of the Library in Monroe. Library ને Open University કહે છે, not Open University in our sense, Open University of the Library in Monroe, and think of spending 3 hours every day there. દરરોજ હું 3 કલાક ત્યાં ગાળું છું. ઇટ ઇઝ ઓનલી 10 મિનિટ્સ ડ્રાઈવ ફ્રોમ માય ડોટર્સ હોમ. બરાબર 10 મિનિટના અંતરે જઈ અને ત્યાં આ બધું કામ કરતા. મનરો ડાયરીમાં એમની વેલ્યુ સિસ્ટમ્સ એ કેવી રીતે
રિફ્લેક્ટ થાય છે એ આપણે પછીના એક તબક્કે જોઈશું. મારી પાસે 50 મિનિટ છે અને મારે લગભગ 100 વર્ષનો પરિચય આપવાનો છે, એટલે 10 મિનિટ એટલે 2×50 એવો કંઈક હિસાબ થશે. અત્યારે મહેન્દ્રભાઈ મેં કહ્યું એ પ્રમાણે સ્વસ્થ છે, નિરોગી છે, અને આ નિરોગી રહેવામાં, આ સ્વસ્થ તંદુરસ્ત રહેવામાં મહેન્દ્રભાઈને પૂછો કે આનું શ્રેય કોને આપો છો, તો મહેન્દ્રભાઈ કે મેં બહુ દળ્યું છે. એક પેઢીના વાચકોને આ વાત ખબર હશે કે મહેન્દ્રભાઈ પથ્થરના પડવાળી પહેલાંની જે ઘંટી હતી એમાં અનાજ દળતા, અને એમણે જ કહ્યું છે કે 20-25 વર્ષ સુધી દરરોજ વહેલા ઉઠી અને મેં દળના દળવાનું કામ કર્યું છે, અને એ શારીરિક શ્રમ એ મારે અત્યારે એ લેખે લાગ્યો છે. ઘણી વખત તો એટલું બધું એટલે ઘરનું દળનું તો પતી જતું, ઘરના માટે કેટલું જોઈએ, એટલે આડોશ પાડોશની પાસેથી અનાજ લઈને આવતા કે લાવ તમને અનાજ દળી આપો, અને પછી ઘરની અંદર લોટ ઉડતો એટલે પછી નીમુબેન કહેતા કે આ તો ઘરની અંદર લોટ ઉડે છે, એટલે મહેન્દ્રભાઈના ધાબે અગાશીએ લોટ દળવા માટે બેસાડતા. ઉર્વિશ કોઠારીએ મહેન્દ્રભાઈ વિશે જે રૂપકનું પુસ્તક કહ્યું છે અને આ ઉર્વિશે કરેલા અનેક મહત્ત્વના કામોમાંનું એક કામ છે. એમની લાંબી મુલાકાત અને એમના કામની બહુ લાગવપૂર્ણ અને ચોકસાઈ ભરી વિગતો. જે કામ આપણી સંસ્થાઓએ કરવું જોઈએ, સાહિત્યની સંસ્કૃતિની સંસ્થાઓએ, એ આ પત્રકારે મહેન્દ્રભાઈ 100મા વર્ષમાં પ્રવેશે એના પહેલાં, અને લોકમિલાપનો સંકેલાવાનો દિવસ હતો 26 જાન્યુઆરી 2020, એ દિવસે એણે આમ કહ્યું છે. આ દળવાની વાત મને ખબર હતી પણ એમના એક્ઝેક્ટ શબ્દો એ આમાં મળે છે. અને મહેન્દ્રભાઈ આમાં એક બહુ સરસ બીજું એ કીધું છે કે હું ઘર માટે બીજું તો કંઈ કરી નહોતો શકતો, પણ મારો પરસેવો ઘરના સભ્યો માટે પાડી અને હું મારો પ્રેમ એમના માટે વ્યક્ત કરતો હતો. મહેન્દ્રભાઈના શરીરમાં આ બધાને કારણે સાયકલ ખૂબ ચલાવી, અને સાયકલ ચલાવવામાં પાછા મને એ કહેતા અમદાવાદમાં મેં એમને 75 મેં અમારા HK કોલેજમાં સાયકલ લઈને આવતા, સૌમ્ય અહીંયા છે, સૌમ્યએ પણ જોયેલા છે, મેં પણ જોયેલા છે, સાયકલ લેડીઝ સાયકલ મહેન્દ્રભાઈ લઈને આવતા, અને એમાં પણ એ કહેતા કે આ માત્ર શરીરની તંદુરસ્તી માટે નથી, પર્યાવરણને સાચવવામાં આપણે જે યત્કિંચિત ખિસકોલી ફાળો આપી શકીએ એનો આ મારું જેશ્ય છે, એનું આ મારું કામ છે. મહેન્દ્રભાઈને ક્યારેય કોઈ વ્યાધિ સ્પર્શો નથી સિવાય કે, અને થોડાક લોકોને આ ખબર હશે પણ બાકીનાને આ જાણવા જેવી વાત છે કે મહેન્દ્રભાઈને 1990ના ગાળામાં કુષ્ઠરોગ થયો હતો. હી સફર્ડ લેપ્રસી ઇન 1990s, અને એ લેપ્રસી એ કુષ્ઠરોગનું નિદાન થયું, એનો ઈલાજ થયો, નિવારણ થયું, અને એમાંથી એ મુક્ત થયા એનું આખું બયાન એમણે એક પુસ્તક, જે પુસ્તક પણ પ્રમાણમાં ઓછું જાણીતું છે, અને એ છે માનવી ખંડેરો. માનવી ખંડેરો એ પેરી બર્જેસ નામના કુષ્ઠરોગીઓની વસાહતમાં વસેલા યુનાઇટેડ સ્ટેટ્સના એક સેવકે લખેલું પુસ્તક છે. મૂળ ઇંગ્લિશ પુસ્તક છે, એનું નામ છે હુ વોક અલોન. એનો કિશોરલાલ મશરૂવાળા અને કાકા સાહેબ કાલેલકરે મોટો અનુવાદ કર્યો હતો. મહેન્દ્રભાઈએ એમણે અંદર લખ્યું છે એની પ્રસ્તાવનામાં આ પોતાની બધી માહિતી આપીને કુષ્ઠરોગ અંગેની, કે 25-30 વર્ષની ઉંમરે મેં જોયું પણ મને કંઈ એમાં રસ ના પડ્યો, પણ જ્યારે આ મારી નીચે રેલો આવ્યો ત્યારે મેં એ પુસ્તક ફરીથી વાંચ્યું અને એનો અનુવાદ સંક્ષેપ કરવા પ્રેરાયો, અને નવજીવને અત્યારે એની નવી આવૃત્તિ નવજીવને કહી હતી, એના પહેલાંની લોકમિલાપે કરી છે, અને એની અંદર એમણે પોતાના કુષ્ઠરોગ વિશેની આ વાત અને એમાંથી એ કેવી રીતે ઉગર્યા એની વાત, અને બહુ જ રેશનલી, બહુ સાયન્ટિફિકલી અને બહુ સરળ રીતે, કોઈ પણ દાવા દાખલા કોઈ પણ પ્રકારના હિરોઇઝમ વગર એમણે આ વાત કરી છે. આ જે મેં એક દાખલો આપ્યો એ મેઘાણી, મહેન્દ્ર મેઘાણી એ ઓછા જાણીતા છે, અથવા એમની જે જાણીતી હકીકતો છે એને આપણે બરાબર પકડી નથી. આવી કેટલીક હકીકતો, આવા કેટલાક પાસા મહેન્દ્રભાઈના હું આપની સામે મૂકવા માગુ છું. લોકમિલાપ ટ્રસ્ટ આપણે જાણીએ છીએ કે લોકમિલાપે ખૂબ બધા પુસ્તકો આપ્યા, ખૂબ ઓછા દરે પુસ્તકો આપ્યા, પણ આ લોકમિલાપ ટ્રસ્ટ જે છે ને, એ લોકમિલાપ ટ્રસ્ટ એ મહેન્દ્રભાઈના વ્યક્તિગત ત્યાગ ઉપર આધારિત ટ્રસ્ટ છે. મહેન્દ્રભાઈએ ક્યારેય આવો ત્યાગનો દાવો નથી કર્યો. મહેન્દ્રભાઈએ અનેક વખત કીધું છે કે હું ત્યાગ બાગ નથી કરતો, મને આનંદ આવે એ વસ્તુ કહું છું. હા, ટોલસ્ટોય પ્રણીત બ્રેડ લેબર એટલે બુદ્ધિપૂર્વકનો પરિશ્રમ એ એમણે કર્યો છે એવું એ કહે છે, પણ આપણે એ સમજવું જોઈએ કે લોકમિલાપ વોઝ અ પબ્લિક ટ્રસ્ટ,
બિન નફાકારક સંસ્થા તરીકે 1968માં યશવંતભાઈ ઉમાશંકરભાઈ પ્રભુદાસ પટવારી આ બધા એના ટ્રસ્ટીઓ તરીકે આ ટ્રસ્ટે પ્રકાશનનું કામ લોકમિલાપ કાર્યાલયથી માંડીને પછી આગળ વધાર્યું. આ સંસ્થાનો જે નફો થાય એ નફો એ મહેન્દ્રભાઈ કે એમના પરિવાર માટે વપરાતો નહોતો, એ ફરીથી પુસ્તકો માટે વપરાતો. એટલે વધુ પુસ્તકો, વધુ સારા પુસ્તકો, વધુ નફો, વધુ સારા પુસ્તકો વધુ ઓછી કિંમતે, બરાબર. આવું એક ચક્ર એ મહેન્દ્રભાઈએ એ ચલાવ્યું હતું. અને એને મહેન્દ્રભાઈ બહુ જાણીતો ફ્રેઝ છે ગુજરાતમાં, આ ફ્રેઝ એમણે તરતો મૂક્યો, અને એ છે પુણ્યનો વેપાર. આ પોતાની રીતે જ એક કોન્ટ્રાસ્ટ છે, એક તમને વિરોધાભાસ લાગે, પણ આ પુણ્યનો વેપાર એ મહેન્દ્રભાઈએ કહ્યો. સવાલ એ થાય કે મહેન્દ્રભાઈની આવક શું? તો મહેન્દ્રભાઈની આવક એ લોકમિલાપ પુસ્તક ભંડાર અને જેની શાખાઓ નથી, જે માત્ર ભાવનગરમાં જ હતો અને બહુ સમયબદ્ધ રીતે, એટલે આજે ગ્રાહકો વધુ છે એટલે વધુ ચાલ ખુલ્લો રહેશે એવું નહીં, સમયબદ્ધ રીતે ચાલતો પુસ્તક ભંડાર અને એમાં બીજા પ્રકાશકોના પુસ્તકો જે એનું જે વેચાણ થાય એ મહેન્દ્રભાઈના પરિવારની આવકનું સાધન હતું. કરકસર ભર્યું. મહેન્દ્રભાઈને વ્યક્તિગત રીતે સવાલ છે, ત્યાં સુધી સ્વૈચ્છિક ગરીબી સ્વીકારીને મહેન્દ્રભાઈ જીવેલા છે. પરિવાર પણ વધતો છે એમ કે નાયગ્રાની પાસે પુસ્તક પ્રદર્શન હોય, પરદેશમાં કહેલા પુસ્તક પ્રદર્શનની વાત કહીશ, તો પણ ગોપુભાઈ કે મંજીરીબેને એ પુસ્તક એ નાયગ્રાનો ફોલ જોયો ના હોય એવી કરકસરથી મહેન્દ્રભાઈ અને પરિવાર જીવ્યો છે. આપણને આર્થિક સખાવતો હોસ્પિટલો બાંધી, ધર્મશાળાઓ બાંધી, દાન કર્યા, તકતી લગાવી, આવો ત્યાગ, બરાબર, અને આવું સમય પણ આપણને દેખાય છે, પણ પુસ્તક વ્યાપાર, પુસ્તકોના વ્યવહાર અને વેપાર થકી મહેન્દ્રભાઈએ જે સમય પણ સમાજ માટે કર્યું છે એ સહેજ આપના ધ્યાનમાં લાવવાની આ કોશિશ છે. તુકારામની પંક્તિ યાદ આવે, જોડુનિયા ધન ઉત્તમ વ્યવહારે ઉદાસે વિચારે વેચ કરી, બરાબર. જોડુનિયા ધન ઉત્તમ વ્યવહારે, સરસ વ્યવહાર, અને મહેન્દ્રભાઈની એક એક પુસ્તક યોજના તમે જુઓ, ઇનક્રેડિબલ. તમે માની ના શકો કે છેલ્લે અઢી સદીની વાંચન યાત્રા, લોકો માની ના શકે કે 550-600 પાનાનું પુસ્તક ગુજરાત જેવા રાજ્યમાં, અમદાવાદ જેવા શહેરમાં 75 રૂપિયામાં 10 નકલ હતો તો 50 રૂપિયામાં મળી શકે. હમણાં સુધી ખિસ્સાપોથીઓની અને પુસ્તિકાઓની કિંમત 10 રૂપિયાથી ઓછી હતી, અમદાવાદમાં ચા પણ 10 રૂપિયાથી વધારે થાય, બરાબર. તો આ જે શક્ય બન્યું એ આ જોડુનિયા ધન ઉત્તમ વ્યવહારે અને ઉદાસ વૃત્તિને વેચ કરી પોતાના માટે ઉદાસીનતાભરી વૃત્તિથી એ સંપત્તિનો ઉપયોગ મહેન્દ્રભાઈએ કર્યો. મહેન્દ્રભાઈને એકંદરે આપણે કાવ્યકોડિયા, વાચન યાત્રા, પ્રેમાળ, ગાંધીવાદી આ બધામાં ગોઠવી દીધા છે, આ બધામાં ખતવી દીધા છે. આપણે ત્યાં આપણા એકંદરે વિમર્શમાં આ પ્રવૃત્તિ ઘણી છે. આપણે માણસોનું બહુ મર્યાદિત, થોડોક ભારે શબ્દ વાપરીને કહું તો ખંડ દર્શન કરીએ છીએ, વિવેચકોનો પ્રિય શબ્દ છે. મેઘાણીભાઈનું આપણે એવું કહ્યું, ઝવેરચંદ મેઘાણીનું, ઉમાશંકરનું આપણે એવું કર્યું, દર્શકનું પણ એવું થયું. મેઘાણી એટલે આપણને દુઆ ડાયરા, ચારણકન્યા, વધુમાં વધુ લોકસાહિત્યનું સમર્પિત સંશોધન. પણ ફૂલછાપ કાર્ટૂન કેસના મેઘાણી કે અમે પ્રેમિકો હાડ પિંજરતણા એવું આખા બાવા પંથને ઝાટકી નાખતી આવી કવિતા, અથવા કવિતાને કેમ ગમે એવો કટાક્ષ, અથવા વસંત રજબ સ્મારક ગ્રંથના સંપાદક, આ મેઘાણી આપણા મેઇન સ્ટ્રીમ ડિસ્કોર્સમાંથી ખાસ્સા એવા ઓછા જાણીતા છે. આવું જ ઉમાશંકરમાં થયું છે. ઉમાશંકરની અંદર આપણને મંગલ શબ્દના ઉમાશંકર, ભૂમિયા વિના માય ભમવાતા ડુંગે આ એ ઉમાશંકર, પછી સૂતા જણાને જગાડ્યું એ ઉમાશંકર, એ આપણને ખબર છે. પણ કટોકટીની અંદર રાજ્યસભામાં ભાષણ આપના અને કડક ભાષણ આપના એવા ઉમાશંકર, કે પછી અનામત આંદોલન વખતે, અનામત વિરોધી આંદોલન વખતે અનામત જે દલિતો ઘાયલ થયા હતા એમને VS હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા અને ત્યાં ટાપલીદાવ લોકો એમની સાથે કયો અને એમનો જબ્બો ફાટી ગયો એ ઉમાશંકર, આપણને ખબર નથી કે EPW જેવું, ઓલ નોલેજ એઝ માય પ્રોવિન્સ એવી જેની રેન્જ છે, એવો જેનો વ્યાપ છે, એવું EPW જેવું સામયિક સંસ્કૃતિ, એના ઉમાશંકર આપણે ઓછા જાણ્યા છે. અને એને જ કારણે ઉમાશંકરની વિચારયાત્રા નામનું એક અદ્ભુત પુસ્તક છે, કે જે ગિરીશભાઈ કે ઘનશ્યામભાઈ કે રોહિત શુક્લ જેવા જુદા જુદા ક્ષેત્રોના લોકોએ જાહેર જીવનના કવિ તરીકે ઉમાશંકરને મૂલ્યા છે, એ પુસ્તક એના વિશે ભાગ્યે જ કોઈ ચિંતા ચિંતન એનું વિવરણ એ આપણા મેઇન સ્ટ્રીમ લિટરેચરમાં આવ્યું છે. અને વધતે ઓછે અંશે દર્શકનું પણ આ થયું. દર્શક એટલે હિસ્ટોરિકલ રોમાન્સેસ, ઐતિહાસિક
કથાઓ, દર્શક એટલે લોકભારતીના અધિપતિ, આવું પણ દર્શક એટલે શિંગડા માંડતા શીખવીશું, દર્શક એટલે તામ્રપત્ર કટોકટીમાં પરત કરનાર આવા લેખક તરીકે આપણે દર્શકને ઓછા ઓળખ્યા. મહેન્દ્રભાઈનું વત્તે ઓછે અંશે મેં તમને કીધું એ પ્રમાણે આ પ્રકારમાં મહેન્દ્રભાઈને આપણે લિમિટ કર્યા છે. ખરેખર જે મહેન્દ્રભાઈ છે એમનું બહુ જાણીતું અવતરણ છે, જે મારા લેખમાં ટાંક્યું છે. આ હિસ્સામાં છે કે નહીં ખબર નથી, કદાચ આવતા હિસ્સામાં આવશે, અને આ જ હિસ્સામાં છે. મહેન્દ્રભાઈ એમ કહે છે કે બુલેટ પહેલાં તો મારું પ્રકાશન વ્યવસાયનું મારું ધ્યેય એ ક્રાંતિ લાવવાનું છે, સમાજ બદલવાનું છે. અને પછી એમનું બહુ જાણીતું કોટેશન છે, આ બુલેટથી આવેલી ક્રાંતિ બહુ ટકતી નથી, બેલેટથી આવેલી ક્રાંતિ, મતપેટીઓથી આવેલી ક્રાંતિ, બંદૂકની ગોળીઓથી આવેલી ક્રાંતિ એ બહુ ટકતી નથી, અને એટલા માટે મારે બુક્સથી ક્રાંતિ લાવવી છે. આ મહેન્દ્રભાઈ એ આપણે લોકો જાણતા થાય એ જોવાનું છે. આ મહેન્દ્રભાઈ એ નાગરિક સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, માનવ અધિકાર આ બધા વિશે એમણે ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં એમના કામ તરફ તમે નજર ફેરવો અને આ શતાબ્દી વર્ષમાંને આ વ્યાખ્યાના સ્વાધ્યાય રૂપે એમના આખો જે રાશિ છે, અને એમનો તો રાશિ જ કહેવો પડે, ઇટ્સ અ ક્વાન્ટમ ઓફ વર્ક વિચ હી હેઝ પુટ ઇન ફોર અસ, એટલે એમાંથી પસાર થતા એવું સમજાય કે આ બધી જ બાબતો એમના આખા કામમાં એ સતત વણાયેલી રહી છે. અને ઇવન વિનોબામાં સુધા, એટલે વિનોબા જેવાની સાથે વાંચન યાત્રા કરતા પણ મહેન્દ્રભાઈ એ સ્પિરિચ્યુઅલિઝમને લાવતા નથી, એ અઘરું છે. બરાબર, માઇનસ સ્પિરિચ્યુઅલિઝમ વિનોબાની વાત કરવી અઘરું છે, માઇનસ ગીતાઈ વિનોબાની વાત કરવી અઘરું છે, પણ મહેન્દ્રભાઈએ આ પ્રકારનું આધ્યાત્મિક સ્ક્રિપ્ચર્સ રિલેટેડ, ધાર્મિક પુસ્તકો, ધર્મગ્રંથો રિલેટેડ, માયથોલોજી રિલેટેડ એવું સાહિત્ય એ જવલ્લે જ પોતાના સંપાદનોમાં, પોતાના સંક્ષેપોમાં એ આવવા દીધું છે. મહેન્દ્રભાઈનો ક્રેડો જે છે એ ક્રેડો એ બ્રોડર હ્યુમેનિઝમનો, એ બ્રોડર સેક્યુલરિઝમનો છે. આ વાત હજી થોડાક મુદ્દાથી હું આપને બતાવીશ. પહેલેથી જ એમનામાં એક સ્પાર્ક, એક પ્રકારનું નોન કન્ફોર્મિઝમ, એક પ્રકારની બળવાખો અસંમતિની વૃત્તિ 42ની ચળવળમાં થોડી ઘણી ભાંગફોડ, એટલે રેલવેના પાટા ઉખેડવા કે વાયરો તોડવા, એકાદ બે વખત જેલમાં જતા પણ બચી ગયા હતા કોઈક પ્રતિષ્ઠિત અને ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને કોઈ પ્રતિષ્ઠિત ઓળખાણને કારણે, પણ એના પછીના તબક્કામાં બહુ ઝડપથી નહેરુ અને ગાંધી અને નહેરુ એ પ્રભાવ, તીવ્ર આકર્ષણ, સ્વામી આનંદ જેવા પરિવ્રાજક અને વિદ્વાન અને ગદ્ય સ્વામીના હાથમાં લેખક તરીકે એ પલોટાયા, અને શરૂઆતના પુસ્તકો પણ કેવા આપ્યા. આ પુસ્તકો ઓછા જાણીતા છે, લાલ કિલ્લાનો મુકદ્દમો, આઝાદ હિંદ ફોજના ત્રણ અધિકારીઓ ઉપર અંગ્રેજ સરકારે 1946માં લાલ કિલ્લામાં મુકદ્દમો ચલાવ્યો હતો, એનું વૃત્તાંત લેખન હિન્દુસ્તાન ટાઈમ્સમાં મુખ્યત્વે જે થયું એનો આધાર લઈ અને મહેન્દ્રભાઈએ આ પુસ્તક બનાવ્યું. એના પછી ફ્રેન્ચ રેવોલ્યુશન પર આધારિત 1894 કૃતિનું જ્વાલા નામે પુસ્તક આપ્યું. મહેન્દ્રભાઈ કહે છે કે ડાઉન ટ્રોડન, એના માટે કચડાયેલા લોકો માટે મને પહેલેથી જ બહુ જ સિમ્પથી રહી છે. અને ઉર્વિશને એ કહે છે ઉર્વિશના ઇન્ટરવ્યૂમાં, મને જે ડાઉન ટ્રોડન કચડાયેલા છે તેને માટે બહુ જ સિમ્પથી. 1935-36માં સ્પેનમાં સિવિલ વોર ચાલતી હતી અને એ વખતે મહેન્દ્રભાઈ માંડ 12-13 વર્ષના હતા. એ વખતે પણ સમૂહખત્યા ફ્રાન્કોએ ડેમોક્રેટિક ગવર્નમેન્ટને ઘેરો ખાલ્યો હતો, ત્યારે હું તો છોકરો કહેવાઉં ને, પણ મને થતું કે હું ઇન્ટરનેશનલ બ્રિગેડમાં જઈને જોડાઉં. એવું જ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેની લડત ચાલતી હતી ત્યારે પણ થયું કે હું દક્ષિણ આફ્રિકામાં પહોંચી જઉં. અને આ જે રિબેલિયસ એક વૃત્તિ છે, આ જે ક્રિટિકલ એટીટ્યૂડ છે, એ ધીમે ધીમે વધારે વધારે તેજાવી રીતે કેવી રીતે એક્સપ્રેસ થતો ગયો હવે આપણે જોઈશું. પછીનો એક તબક્કો આવ્યો કે જેમાં એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ મહેન્દ્રભાઈ પ્રગટ થયા, અને એ છે કટોકટી. એ મોટાભાગના જાણે છે કટોકટી, પણ કટોકટીમાં પાછું એવું હતું, એ થોડી અટપટી વાત છે, કે કટોકટીમાં મહેન્દ્રભાઈ મિલાપમાં કટોકટીની તરફેણ અને વિરુદ્ધ એ બંનેના લખાણો છાપતા હતા. બરાબર, હવે સરકારને માત્ર વિરોધવાળા લખાણો દેખાયા, અને મિલાપ ઉપર બંદી આવી, મિલાપ પેલું પ્રેસ જપ્ત થયું, મહેન્દ્રભાઈને કોર્ટના ધક્કા ખાવા પડ્યા, ઇવેન્ચ્યુઅલી ઇમરજન્સી પૂરી થઈ, પણ એ એક સ્ટેન્ડ. ઓછું જાણીતું જે છે ને કટોકટીની બાબતમાં એ એમની બીજી એક ભૂમિકા, અને એ
ઝવેરચંદ મેઘાણીના ગીતોના પ્રસારણના હકો એની પરમિશન આપવાની સત્તા એ મહેન્દ્રભાઈ પાસે હતી. 15 માર્ચ 1977ના દિવસે એમણે આકાશવાણીને એક પત્ર લખ્યો અને એની અંદર એ પ્રસારણના અધિકાર આપવાનો જે કોન્ટ્રાક્ટ હતો એ રિન્યૂ નહીં કરવાનું એમણે લખ્યું. શેના માટે? તો મહેન્દ્રભાઈ 15/3/1977ના પત્રમાં લખે છે, છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ભારત સરકારે લીધેલા સંખ્યાબંધ અન્યાય અને જુલમી પગલાંના અને આકાશવાણીએ તેમાં જે ભાગ લીધો તેના વિરોધમાં આ પ્રસારણ હકો રિન્યૂ કરવાનો હું ઇન્કાર કરું છું. આના પહેલાં, અને એ તો છેક આઝાદી પહેલાં, મહેન્દ્રભાઈ એક વખત આકાશવાણીની સાથે સંપર્કમાં આવ્યા હતા એમના પિતાશ્રીની સાથે. કિસ્સો એવો હતો કે ભારત આઝાદ થયું એ પહેલાંનું આકાશવાણી છે અને એની અંદર સરકારે લેખકો કવિઓને પત્ર લખ્યો કે તમારા તમામ પ્રસારણ હકો તમે અમને આપો અને એક ગીતના પ્રસારણ દીઠ 10 આના એ તમને આપવામાં આવશે. નાઉ ધીસ વોઝ ઇવન બાય ધોઝ સ્ટાન્ડર્ડ્સ એ હ્યુમિલિએટિંગ અમાઉન્ટ, બહુ અપમાનકારક એવી રકમ હતી. એટલે મહેન્દ્રભાઈએ ઝવેરચંદભાઈની સંમતિથી એમની સાથે વિમર્શથી આકાશવાણીને એક અંગ્રેજીમાં પત્ર લખ્યો છે. આખો પત્ર એ કોટ કરવાનો અહીંયા સમય નથી, પણ એમના બહુ 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 અદ્ભુત અંગ્રેજીમાં એમણે એ પત્ર લખ્યો છે. એમાં એમણે જે કીધું છે એના 2-3 ફ્રેઝેસ હું ખાલી ગુજરાતીમાં કહું કે આટલી રકમ અમને આપવી, મારા પિતાજીને કે કોઈ પણ કલાકારને આપવી, એ ગણતરીપૂર્વકનું કરાયેલું મોડે મોડ અપમાન છે. આવી મામૂલી રકમની ધૃષ્ટતા ભારત સરકાર વતી AIR કરે છે એને હું વખોડું છું. સ્વતંત્ર ભારતની સરકારમાં કોઈ ખાતું અત્યારના જેવું લેભાગું વર્તન નહીં કરે તો એ વખતે અમે એને આ પ્રસારણ હકો આપીશું. આ 31/3/1946ના દિવસે લખેલો પત્ર છે. ઘણાને એમ થશે કે આ પત્રો ક્યાં છે, દે આર સો વેરી અવેલેબલ. બહુ જ આપણે જાણીએ છીએ કે હિમાંશુબેન શેલત અને વિનોદ મેઘાણીએ મેઘાણીના પત્રજીવનનું, ઝવેરચંદ મેઘાણીના પત્રજીવનનો લિખેથનું આવું છું નામે એક બહુ આકર કામ, બહુ જંગમ કામ થતા થાય એવા પ્રકારની મેથોડોલોજીથી, એવા પ્રકારની પદ્ધતિથી અને એવા પ્રકારના અભિગમથી સંપૂર્ણ નિખાલસપણે પારદર્શકતાથી કરેલો આ પત્ર સંગ્રહ છે. એમાં તમને આ પત્ર જોવા મળશે, એની સાથે મેઘાણીનું આખું પત્રજીવન અને એની અંદર મહેન્દ્રભાઈના આખા પરિવાર સાથેના એમના સંબંધો એની વાત તમને મળશે. આવા જ રેડિકલ મહેન્દ્રભાઈ નો બીજો એક કિસ્સો, વચ્ચે ઘણા બધા નાના મોટા એમણે પત્રિકાઓ છપાવી સરકારના વિરોધમાં, બંધ પાળનારાના વિરોધમાં, એ બધામાં અત્યારે પડતો નથી, પણ 1991નું વર્ષ રવીન્દ્રનાથના લખાણોના સ્વામિત્વ હકો કોપીરાઇટ્સ એ પૂરા થતા હતા. રવીન્દ્રનાથનું મૃત્યુ 41 અને 50 વર્ષે 1991માં એ પૂરા થાય. એ વિશ્વભારતી પાસે હતા, વિશ્વભારતી યુનિવર્સિટી પાસે. હવે અનેક હિતસંબંધોને કારણે, અનેક વેસ્ટેડ ઇન્ટરેસ્ટને કારણે, આર્થિક નફો તો ખરો જ, પણ એની ઉપરાંત પણ ઇજારાશાહી માનસને કારણે વિશ્વભારતી એમ ઇચ્છતું હતું કે આ કોપીરાઇટ્સ હજુ અમારી પાસે રહે, અને એના માટે એમણે રાજકીય પ્રજાકીય તજવીજ શરૂ કરી હતી, જેનો વિરોધ એ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી થતો હતો. એ વિરોધ કરવામાં ગુજરાતમાંથી પહેલ કરનારા એ મહેન્દ્રભાઈ હતા. એમણે સૌથી પહેલાં તો સ્ટેટ્સમનને, એમનું પ્રિય છાપું સ્ટેટ્સમનમાંથી એમણે ઘણું બધું લીધેલું છે સમયે સમયે, એમણે સ્ટેટ્સમનને એક પત્ર લખ્યો અને એમાં એમની અને નગીનદાસ પારેખની સહી, અને એ પત્ર સ્ટેટ્સમનને મોકલ્યો. એના પછી કદાચ રઘુવીભાઈ પણ એ પત્રના ગુજરાતમાંથી સિગ્નેટરી હશે, કુમારપાળભાઈ હશે, યશવંતભાઈ હશે, દર્શક તો હતા જ, જયંત પંડ્યા હતા, એનું ગુજરાતી અનુવાદ કરી અને ઘણા બધા લેખકોની સહી લઈ અને એમણે રજૂઆત તરીકે એ સરકારમાં એ પત્ર મોકલ્યો હતો. એટલે આ એક જેસ્ચર જે છે, આ જેસ્ચર મારી દૃષ્ટિએ, આ જાગૃતતાનું જેસ્ચર એ મારી દૃષ્ટિએ બહુ મહત્ત્વનું છે. અને પત્રની બાબતમાં એ પત્રની ટાઈપસ્ક્રિપ્ટ મારી પાસે છે, મહેન્દ્રભાઈએ જ આપેલી ટાઈપસ્ક્રિપ્ટ છે મારી પાસે. એ પત્રનું જે અંગ્રેજી છે અને એનો જે વ્યાપ છે, એના જે સંદર્ભો છે, રિપ વેન વિંકલથી શરૂ કરી, રિપ વેન વિંકલ થઈને દુનિયાના કલા સ્વામીઓ અને એમના સ્વામિત્વ હકો, અને પછી લેખકો, અને પછી ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્રની આવૃત્તિ કેવી રીતે ઘરે ઘરે પહોંચી એની વાત, અને છેલ્લે રમણલાલ શાહે
કેવી રીતે પોતાના હકો પોતાના જીવન દરમિયાન જ પબ્લિક કરી દીધા હતા એની વાત, એવી રેન્જ સાથે બહુ જ સુંદર અંગ્રેજીમાં પૂરેપૂરા કટાક્ષ અને સ્કોલરશિપ સાથે લખાયેલો આ પત્ર, હું ઈચ્છું કે આ વર્ષમાં એનો કોઈ જગ્યાએ ઉપયોગ થાય. અત્યારે પણ હું આ જ્યારે વાત કરું છું ત્યારે પણ આપણને એ વાત કરતાં સહેજ વિચાર કરવો પડે, એવું એમનું જે જેસ્ચર છે એ 2002 ગુજરાત રાયટ્સ વખતનું છે. અહીંયા જે અત્યારે ઉપસ્થિત છે એમાંથી ખાસ કરીને મહેન્દ્રભાઈના ચાહકો પીઢ વાચકો એને ખબર હશે કે મહેન્દ્રભાઈએ 2002ના સપ્ટેમ્બર મહિનામાં જનરલ ડાયરની ગૌરવ યાત્રા નામની એક પત્રિકા બહાર પાડી. એ પત્રિકા મહેન્દ્રભાઈ ભાવનગરમાં સેંકડોની સંખ્યામાં વેચવા નીકળ્યા હતા, પરિવારે એમને વાર્યા એટલે પછી એ પત્રિકા એમણે ટપાલ દ્વારા મને પણ 4-5 મોકલી હતી, એક લાવ્યો છું બતાવીશ હમણાં, એ લોકોને પહોંચાડી. નાઉ વોટ વોઝ સો ગ્રેટ અબાઉટ ધીસ, આનામાં શું વિશેષ હતું? આ પત્રિકા એ નરેન્દ્રભાઈ મોદી જે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા એનો સીધો જ વિરોધ કરતી પત્રિકા હતી. મૂળ લેખ જનરલ ડાયર્સ ગૌરવ યાત્રા એમ કરી અને સ્વામિનાથન અંકલેશ્વરી આયરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લખેલો. હું અમસ્તો જ ગૂગલ કરતો હતો અને એ લેખ તમને જડશે ત્યાં. એની અંદર એમણે જનરલ ડાયરે 10 એપ્રિલ 1919 અમૃતસર, પંજાબ અને અમૃતસર ભડકે વળતા હતા એ વખતે એમના લશ્કરની સાથે એક કૂચ કરી. એ કૂચ શેના માટે કરી? એ યાત્રા શેના માટે કરી? તો પંજાબ અમૃતસરમાં જે હિંસાચાર થયો, ભારતીયો દ્વારા જે હિંસાચાર કરવામાં આવ્યો એમાં ઘણા બધા અંગ્રેજો પર હુમલો કર્યો. એની અંદર એક મિશનરી ડાક્ટર હતા એમની પર પણ હુમલો થયો અને આ હુમલામાં આ જનરલ ડાયરને બ્રિટિશ સામ્રાજ્યનું ગૌરવ હનન થતું દેખાયું અને એટલે એણે આ બ્રિટિશ સામ્રાજ્યનું ગૌરવ જાણે સ્થાપવાનું હોય એવી રીતે આ કૂચ કરી અને એનું કલ્મિનેશન જે આવ્યું એ જલિયાવાલા બાગ મેસેકરમાં આવ્યું, એની કતલમાં આવ્યું. હવે હાઉ ડુ યુ આ નરેન્દ્ર મોદી સાથે કેવી રીતે જોડાઈ ગયા? નરેન્દ્ર મોદીએ ઘણું કહીને 10 સપ્ટેમ્બર કે એની આસપાસ ગુજરાતના ફાગવેલ નામના મધ્ય ગુજરાતના ગામથી એક ગૌરવ યાત્રા કાઢી હતી, એમાં એણે પ્રક્ષોભક ભાષણો આપ્યા હતા અને જે કંઈ હિંસાચાર થયો એ હિંસાચાર જાણે એમની વિચારધારા અને એમના પક્ષની દૃષ્ટિએ યોગ્ય હોય એ રીતે એનું ગૌરવ કર્યું હતું. એ ગૌરવ યાત્રાનો રેફરન્સ આપી અને જનરલ ડાયરની ગૌરવ યાત્રા અને આ ગૌરવ યાત્રા એ મતલબનો લેખ જે મહેન્દ્ર જે અંકલેશ્વરી આયરે લખ્યો એને મહેન્દ્રભાઈએ ગુજરાતીમાં મૂક્યો. એ લેખના છેલ્ અને પોતાની ઇટ્સ અ સાઇન્ડ આર્ટિકલ, બરાબર, અનુવાદક સંપાદક મહેન્દ્ર મેઘાણી એવું નીચે આવે છે. એ પત્રિકા હું લાવ્યો છું, સાચવીને રાખી છે, એ આ પત્રિકા હતી અને એની અંદર નીચે સંપાદક અનુવાદક મહેન્દ્ર મેઘાણી આવું લખેલું છે અને એ પત્રિકા એ ફેલાવવા નીકળ્યા હતા. એનું છેલ્લું વાક્ય જે છે એ છેલ્લું વાક્ય આવું છે, જનરલ ડાયરનું એવું થયું કે એની ઉપર બ્રિટિશ સરકારે પગલાં લીધા અને એને બરતરફ કર્યો, એને ટેકેદારો પણ બહુ હતા પણ એને બરતરફ કરવામાં આવ્યો. એટલે અય્યરે લખ્યું છે કે ગુજરાતના અત્યારના મુખ્યમંત્રીના પણ આપણે આ જ હાલ કરીએ, એના ઘણા પ્રશંસકો હોવા છતાં ગુજરાતની જનતા એને શાસન ચલાવવા માટે યોગ્ય ઠેરવે, ખૂબ સાફ કહી દે કે કોમી વેગ પીપાસામાં કોઈ જ ગૌરવ રહેલું નથી, નકલી લ્યાનત જ છે. અત્યારે કે એ સમયે આવું કહેવું અને એ એક લેખકે એક પ્રકાશકે એક 80 વર્ષના 79 વર્ષના પ્રકાશકે આવું કહેવું, એટલું જ નહીં મહેન્દ્રભાઈએ આ લેખને અડધી સદીની વાંચન યાત્રાના પહેલા ભાગમાં મૂક્યો છે આપની પાસેથી, જેની પાસે આપની પાસે આ પુસ્તક હોય એ આજે ઘરે જઈને જોજો, આ લેખ તમને મળશે. આમાં ધૈર્ય જોઈએ, આમાં જબરદસ્ત નૈતિક તાકાત જોઈએ, ખાસ કરીને એવા ભારતમાં કે જ્યારે પુસ્તકોને પલ્પ કરવા પડતા હોય, પ્રકાશનો બંધ થતા હોય અને એને કારણે ક્રિટિકલ પુસ્તકો પાછા ખેંચવા પડતા હોય, એવા દમનકારી ભારતમાં એવો દમનનો દોર જે તબક્કામાંથી શરૂ થયો એ તબક્કામાં એક પ્રકાશક તરીકેની ભૂમિકા, આપણને દીના મલ્હોત્રાનું પુસ્તક યાદ આવે, પ્રકાશન નહીં કાયરનું કામ જો ને, બરાબર, એ પુસ્તકનો સંદર્ભ અહીંયા આવે, વિન્ડી ડોનિયરના પુસ્તકનો સંદર્ભ યાદ આવે, પણ પ્રકાશન ઇતિહાસમાં આ બહુ જ નોંધપાત્ર એવી ઘટના છે.
एक बाजू आ क्रौर्य अने एनी सामेनी कठोरता जे तो एज तबक्का में महेन्द्र भाई बीजी बाजू हृदय की करुणा एनी पण अभिव्यक्ति करी अने ए पुस्तकनु नाम छे आँसू लूछवा जाऊँ छू। शेनु पुस्तक छे? गांधीजीए नोआखली में भागला पछी जे हिंसाचार थयो एना पछी नोआखली में ए कोमी दावानल ने ठारवा माटे जे शांति यात्रा करी ए शांति यात्रा नु बयान आपतु पुस्तक मूल तो प्यारेलाल नु पुस्तक पूर्णाहुति अंग्रेजी में 600 पानानु पुस्तक एनो महेन्द्र भाईए लगभग सप्टेम्बर 2002 जरसा में एनो महेन्द्र भाईए 160 पाना में अनुवाद कर्यो। 2 महीना में अनुवाद ए वक्त महेन्द्र भाई 79 वर्षना था ए 2 महीना में एमने पूरो कर्यो। एटलू ज नहीं विद्यापीठ में एमने वाँचो एटलू ज नहीं लोकबिलापे 10 रुपयानी किंमते ए वक्त पण एनी कंईक 1000 नकलो छापी अने लोको सुधी पहोंचाड़ी। एमां एमने लख्युं छे के आ शेना माटे गुजरातनुं नाम लीधा विना गुजरातनी परिस्थितिना वर्णन अने उकेल ए आ पुस्तकमां आपणने मळे छे। एटला माटे મહેન્દ્રભાઈ ને મેં કીધું એ વખતે કે મહેન્દ્રભાઈ આ તમે બહુ મોટું કામ કર્યું, એટલે મહેન્દ્રભાઈનો રિસ્પોન્સ હતો કે આ તો કામ જ ના કહેવાય, ખરું કામ તો રાહત છાવણીઓમાં જઈ અને જે લોકો આ રાયટ્સના વિસ્થાપિત થયા છે રમખાણોને લીધે એને આશરો અન્ન વસ્ત્ર રહેઠાણ અને સામાજિક ન્યાય આપવાનું કામ છે એ ખરું કામ છે, આ મેં કહ્યું છે કોઈ કામ જ નથી। આવા ઘણા દાખલા 2012ની વિધાનસભા 2012ની વિધાનસભામાં મહેન્દ્રભાઈને શું સૂજ્યું તો કે આપણે લોકોને રાજકીય રીતે સાક્ષર બનાવવા જોઈએ, એટલે એમણે એક પુસ્તિકા કરી 1 રૂપિયાની અને લોકફાળો કરીને એ પુસ્તિકાનું નામ આપ્યું સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન। એમાં રાજકીય પોલિટિકલ વિઝડમ એના વિશેના કંઈક 100-150 ઉતરણો પાતળી પુસ્તિકાની અંદર 2014માં મતદારોનું જાહેરનામું 2012-2014ની ચૂંટણીઓ આવી 2012માં ગુજરાત વિધાનસભા 2014માં લોકસભાની ચૂંટણીઓ મહેન્દ્રભાઈએ જોયું કે 13-14ના ગાળામાં 12-13-14ના ગાળામાં સંસદમાં બહુ બેશિસ્તભર્યું વર્તન કરીને સંસદની કામગીરી ખોયંબે ચડાવવાનું ચાલ્યું હતું, એટલે મહેન્દ્રભાઈએ ઉમેદવારોનું સોગંદનામું પ્રતિજ્ઞાપત્ર એવો એક પ્રતિજ્ઞાપત્ર ડ્રાફ્ટ કર્યો। એમાં એમણે લખ્યું કે અમે સોગંદ લઈએ છીએ કે લોકસભામાં કે રાજ્યસભામાં અમે જ્યારે જઈશું ત્યારે અયોગ્ય વર્તન નહીં કરીએ અને એક એ રીતે દેશનો સમય અને ખર્ચો નહીં બગાડી, અમને તો આંકડો પણ આપ્યો તો કંઈ 1 કરોડ રૂપિયાનો ધુમાડો થાય છે એમ કરીને, અને જો અમને સજા કરવામાં આવે તો અમે સ્વીકારીશું, અને લોકોને એમ કીધું કે આ પ્રતિજ્ઞાપત્ર ઉપર તમે ઉમેદવારોની સહીઓ લો, અને એ રીતે એમણે કહ્યું। એટલે આ જે ઘણા બધા આવા માનવતાવાદી મૂલ્યોની વાત કહી શકાય, મનરો ડાયરીમાં ડાઉન ધ લાઈન ઇન 2015 આ જ વાત, આ જ માનવતાવાદી મૂલ્યોની વાત એમના મનમાં ચાલે છે, અને મનરો ડાયરીમાં શું મૂકે છે તો એક દિવસની ડાયરી છે, એમાં લિંકન વિશે એટલે નેશનલ જ્યોગ્રાફિકનો એક અંક પડ્યો છે, એ વખતે લિંકનના એસોસિએશનને 150 વર્ષ થયેલા છે અને એ નેશનલ જ્યોગ્રાફિકનો અંક છે, એના મુખપૃષ્ઠ પરથી ખબર પડે છે કે આમાં લિંકનની ઘણી બધી વાત છે। તો લિંકન સ્ટ્રેન, લિંકનના અવસાન પછી એમને જે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યાં એક ટ્રેનનો લાંબો પ્રવાસ થયો, એ લિંકન સ્ટ્રેન વિશેનો લેખ એમાં છે। એટલું જ નહીં પણ અમેરિકાના મોટાભાગના પ્રમુખો ઉપર લિંકનનો કેવો પ્રભાવ હતો એ બતાવતો લેખ છે, અને આપણે જાણીએ છીએ કે મહેન્દ્રભાઈના જે અનેક આદર્શ મૂર્તિઓ છે એની અંદરના લિંકન છે। લિંકનના હું ધાર્યું છું એમણે 3 સંક્ષેપો રવિભાઈ કયા, અને છેલ્લા સંક્ષેપમાં એટલે એક પુસ્તક કહીને સૌથી પાતળું પુસ્તક કહીને લખ્યું કે હવે આ છેલ્લો સંક્ષેપ છે, બરાબર આનાથી વધારે સંક્ષેપ નહીં થાય। મહેન્દ્રભાઈની સંક્ષેપ કલા એ ગુજરાતમાં એક રમૂજનો વિષય છે, યશવંતભાઈ એમ કહેતા કે મહેન્દ્રભાઈ હાઇકુનો પણ સંક્ષેપ કરે, પછી કોઈ એમ કહેતું કે મહેન્દ્રભાઈ જ્યારે સંક્ષેપ કરે ત્યારે એમાંથી કવિતા નીકળી જાય બાકી બધું રહે, બરાબર, પણ આવો આખરી સંક્ષેપ એમણે કર્યો। પછી બીજો એક લેખ એમણે સંક્ષેપ કર્યો છે ન્યુયોર્ક ટાઈમ્સનો 24 જૂનનો લેખ, એનું ટાઇટલ છે ન્યૂ ડિક્ટેટર્સ રૂલ બાય વેલ્વેટ ગ્લોવ્સ, નવી સદીના જે ડિક્ટેટર્સ છે અને એની અંદર એમણે અત્યારના પુતિન, એર્ડોજેન, મહાથીર આવા બધા દાખલા આપ્યા છે, અને એ કહે છે કે આ લોકો કેવી રીતે રાજ કરે છે વેલ્વેટ ગ્લોવ્સ, હિટલરની જેમ નહીં વધારે ટેક્ટફુલી, અને એણે જે રસ્તા બતાવ્યા છે ને એ રસ્તા વિશે હું વાંચતો હતો આ લેખમાં ત્યારે એમ લાગતું હતું કે આમાં ખાલી એક જ નામ ખૂટે છે હવે રાઈટ ભારતના સંદર્ભમાં। ત્યાં જ ન્યુયોર્કમાં એમણે ટાઈમ્સમાં સિદ્ધાર્થ વરદરાજનનો લેખ વાંચ્યો, એમાં કિસ્સો એવો હતો
કે ભાવનગરના એક મુસ્લિમ પરિવારને ત્યાંના હિન્દુ સંગઠનોએ રહેવા ના દીધા. એને લગતો સિદ્ધાર્થવાદીનો લેખ 2015માં મહેન્દ્રભાઈને ન્યૂયોર્કમાં વાંચવા મળે છે અને એનો સંક્ષેપ કરી અને એ મેલ કરે છે. પછી એક કિલર બોમ્બર પાયલટ હતો સેકન્ડ વર્લ્ડ વોર, તો જેપાનીઝ, એણે ઘણા બધા ફાઇટર પ્લેન્સ એ પોતાના પુણેથી બહાદુરીથી ઉડાડી મૂક્યા હતા. અને 97 વર્ષે એ માણસને પસ્તાવો થતો હતો અને જાહેરમાં એણે વ્યાખ્યાન આપ્યું કે વાય ઇઝ ધ વોર મોસ્ટ હોરિબલ થિંગ ઇન ધ વર્લ્ડ. એક જમાનાનો આવો પાયલટ એ શાંતિ સૈનિક બન્યો હતો અને એનો દાખલો, એનો લેખ એ મહેન્દ્રભાઈ સંક્ષેપ કરે છે. નિર્ભયા પરનું નાટક, એ સમયમાં નિર્ભયા અત્યાચારની ઘટના બની હતી એને લગતું નાટક, એનો રિવ્યૂ ત્યાં આવે છે. મહેન્દ્રભાઈ એનો સંક્ષેપ કરે છે. પુસ્તકોની દુકાનો અંગેના લેખો એમને પસંદ પડે છે. મહેન્દ્રભાઈએ એક, આપણે એવું સાંભળીએ છીએ કે મહેન્દ્રભાઈએ પુસ્તક પ્રદર્શનો કર્યા અને પરદેશમાં પણ કર્યા. આ પરદેશમાં પુસ્તક પ્રદર્શનો કેવી રીતે કર્યા એના બે કિસ્સા, મારી પાસે સમય છે મને ખબર છે, એનો એ વાત થોડી અટપટી છે અને ઉર્વી છે. મહેન્દ્રભાઈના શબ્દોમાં એને બહુ જ ક્લિયરલી સમજાવી છે. એટલે એ પરદેશમાં થયેલા પ્રદર્શનો, એમાંથી એક પ્રદર્શનની વાત હું વાંચું છું કે મેનેજમેન્ટ આપણે આજે કહીએ છીએ બરાબર, એ 1968 મહેન્દ્રભાઈએ કેવી રીતે કહ્યું. 1968નું વર્ષ આવ્યું, પછીના વર્ષે ગાંધી શતાબ્દી આવતી હતી, એની વાતો ચાલતી હતી. ગાંધી શતાબ્દીમાં લોકમિલાપ તરીકે આપણે શું કહી શકીએ. પછી થયું કે પ્રદેશમાં એવા કોઈ પુસ્તકો લઈને જઈએ કે જેમાંથી ગાંધી જે ધરતીમાંથી પેદા થયો એનો પરિચય પ્રદેશના લોકોને મળે, આ દેશની સંસ્કૃતિ, એનો ઇતિહાસ, સાહિત્ય, કલા, આ બધું. ડિસ્કવરિંગ ઇન્ડિયા એવા પ્રદર્શનનો ઉદ્ભવ એમાંથી થયો. હવે જોજો, પુસ્તકોના વેચાણમાંથી પ્રવાસનો ખર્ચ કાઢવાનો હતો. અમે ભારત વિશેના, ભારતમાંથી જ બહાર પડ્યા એવા 400 અંગ્રેજી પુસ્તકોની યાદી બનાવી. થયું કે આ યાદી પરદેશની યુનિવર્સિટીઓ, લાઇબ્રેરીઓ બધાને મોકલીએ કે આવા 400 પુસ્તક લઈને અમે તમારે ત્યાં આવવા માગીએ છીએ. તમને ગાંધી શતાબ્દી ઉજવવામાં રસ હોય તો આ પ્રદર્શનના નિમંત્રક બનો. માન ન માન મેં તેરા મહેમાન, એ પ્રકારની નીતિ. તમારે ત્યાં અમે એક સેટ અગાઉથી મોકલી દઈએ સ્ટીમરમાં, પછી અમારો એક માણસ આવીને અઠવાડિયું રહે, પુસ્તકોનું પ્રદર્શન કરે, જેમને એ ખરીદવા હોય એના ઓર્ડર લે. 400 પુસ્તકોનો એક સેટ તમારે ખરીદી લેવાનો ફરજિયાત. $1,000 એ તમારે ખરીદવાનું. અમારો જે માણસ હોય એને તમારા કુટુંબમાં રાખવાનો, અધ્યાપક કે લાઇબ્રેરિયનના ઘરે, કારણ કે એ હોટેલમાં નહીં રહી શકે. આ શરતો મંજૂર હોય તો આપણે સાથે મળીને ગાંધી શતાબ્દી ઉજવીએ. હવે શરતો તો બહુ આકરી હતી, હવે પાડવાની કેવી રીતે, કેવી રીતે પડાવવાની. આવો કાગળ મહેન્દ્રભાઈ કહે છે આપણે પરદેશમાં મોકલીએ તો લોકમિલાપનું નામ તો ત્યાં કોણે સાંભળ્યું હોય, અને સાંભળ્યું હોય તો એ આકરી શરતો તો ન જ સાંભળી હોય, એમને શું રસ પડે. એટલે વિચાર્યું કે આપણે એક સ્પોન્સરિંગ કમિટી બનાવીએ જેમાં જાણીતા, પરદેશમાં જાણીતા હિન્દીઓ હોય, તેમનો ટેકો હોય તો પેલા લોકો પર અસર થાય. અમે નારાયણ દેસાઈને વિનંતી કરી કે જયપ્રકાશજીને આમાં રસ હોય તો તે અમારી સ્પોન્સરિંગ કમિટીના ચેરપર્સન થાય. નારાયણ કહે એટલે જયપ્રકાશ હા પાડે, એમણે સંમતિ આપી. પછી મુલ્કરાજ આનંદ, ગગનવિહારી મહેતા, બીવી કેસકર, રામકૃષ્ણ આશ્રમના સ્વામી, આવા 8-10 સજ્જનોની સંમતિ અમને મળી. પછી અમે પુસ્તકોની યાદી બનાવી અને બધાના નામવાળી એક પુસ્તિકા છપાવી અને બધાને મોકલી. એનો કેવો પ્રતિભાવ આવ્યો ઉર્વિશ પૂછે છે. ન્યૂયોર્કના સેટરડે રિવ્યૂ ઓફ લિટરેચર નામે બહુ સરસ અઠવાડિક બહાર પડે છે, એનો પ્રભાવ પણ બહુ. એણે અમારું આ નિવેદન, પ્રદર્શનને લગતું નિવેદન એમાં છાપ્યું. નોર્મન કઝિન્સ એના તંત્રી હતા અને એનો પ્રભાવ પડ્યો, એની આબરૂ એટલી કે તેના પરથી અમને ઘણા નિમંત્રણો મળ્યા અમેરિકામાંથી, કેનેડામાંથી. 400 પુસ્તકોના 20 સેટ તો તૈયાર કરવા પડે અને અગાઉથી સ્ટીમરમાં મોકલવા પડે. આટલા બધા પુસ્તકોની આટલી નકલો જુદા જુદા પ્રકાશકો પાસેથી ખરીદવાની, અંગ્રેજી પ્રકાશકો સાથે અમારો એવો કોઈ સંબંધ નહીં, બધાને પૈસા રોકડા આપવા પડે. પછી અમે ગુજરાતના લોકોને અપીલ કરી કે આ રીતે ગાંધી શતાબ્દી ઉજવવા માગીએ છીએ અને આ જાતના પુસ્તકો લઈ જવા માગીએ છીએ, એને માટે અમને આમંત્રણો પણ મળવા લાગ્યા છે.
પણ આ પુસ્તકો ખરીદવાના પૈસા અમારી પાસે નથી. ખરીદવાના, પોસ્ટમાં મોકલવાના, એટલે તમને જો આ યોજનામાં રસ હોય તો અમને તમે 100 રૂપિયાની વગર વ્યાજની લોન આપો. અમે દાન નથી માગતા, કારણ કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ યોજના સફળ થશે અને પુસ્તકોના વેચાણમાંથી જે પૈસા આવશે તેમાંથી અમારો બધો ખર્ચ નીકળી જશે. અમારું મિલાપ તો નાનકડું જ, સામયિક પણ મજબૂત સાધન હતું. તેમાં કોઈ પણ યોજના મૂકીએ તેની લોકોને બહુ જ અપીલ થતી, લોકોનો ફાળો આવવા માંડ્યો અને 1,00,000 રૂપિયાનો ફાળો થઈ ગયો. એમાંથી અમે પુસ્તકો ખરીદ્યા અને અહીં તો અમારા ઘરમાં ને લોકમિલાપમાં તો વર્કશોપ જ ચાલતી હતી. મારા પત્ની નિમુબેનથી માંડીને બધા, આજે વિચાર કરું છું ત્યારે એમ થાય છે કે આટલું બધું કેવી રીતે કહી શક્યા, પણ એટલો ઉત્સાહ હતો કે આપણે ગાંધી શતાબ્દી ઉજવીએ. 15-20 દેશોમાં 1970નું આખું વર્ષ જુદા જુદા દેશોમાં પ્રદર્શન કર્યા. અમે 2 ભાઈ કામ કરતા હતા, જયનભાઈ ને હું, એક ભાઈ પરદેશી અને બીજું અહીંનું કામ સંભાળે. 1969માં જાન્યુઆરીમાં શરૂઆત કરી તો જયનભાઈ પહેલાં ઈસ્ટ આફ્રિકા ગયા. આ બધી જગ્યાએ એક એક વર્ષ અગાઉથી તૈયારી કરવી પડતી હતી, લાઇબ્રેરી અને કોલેજોનો સંપર્ક કરવો પડે, પુસ્તકોની પસંદગી કરવી. જયનભાઈ ઈસ્ટ આફ્રિકાથી આવ્યા, પછી હું અમેરિકા અને કેનેડા ગયો, ત્યાં પ્રદર્શન કરીને પાછો આવ્યો, એટલે જયનભાઈ ઉપડ્યા ઓસ્ટ્રેલિયા. આ કેવું મહેમથ, કેવું જંગમ અને કેવું સફળ આયોજન હશે. આના કરતાં પણ વધારે રસપ્રદ કિસ્સો તો 1979માં આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ હતું અને મહેન્દ્રભાઈને એમ થયું કે ભારતમાં પ્રકાશિત થયેલા બાળ સાહિત્યના પુસ્તકો એ આપણે દુનિયામાં પહોંચાડવા જોઈએ, જુદા જુદા પ્રદર્શનોમાં પહોંચાડવા જોઈએ. હવે ફરીથી પ્રશ્ન એનો એ કે પૈસા ક્યાંથી લાવવા. એટલે અને આ તો મેં જ્યારે સાંભળ્યું ત્યારે પણ મને વિશ્વાસ નહોતો હતો ને આજે પણ ઓછો જ આવે છે, પણ મહેન્દ્રભાઈએ એર ઇન્ડિયાને સામે એવો પ્રસ્તાવ મૂક્યો કે તમે લોકમિલાપના 2 પ્રતિનિધિઓનો પ્રવાસ ખર્ચ એટલે એમની ટિકિટ અમને આપો, અમે તમને સામે એટલી કિંમતના બાળ સાહિત્યના પુસ્તકો આપીએ. બરાબર. હવે સવાલ એ થયો કે એર ઇન્ડિયા પુસ્તકોનું કરશે શું? પણ મહેન્દ્રભાઈ પાસે છેક પહેલેથી બધી જ મુશ્કેલીઓનું નિવારણ હતું, બધા જ પ્રશ્નોના જવાબ હતા. એમણે એર ઇન્ડિયાને એમ કીધું કે તમારી ઓફિસો તો દુનિયાભરમાં ફેલાયેલી છે, ત્યાં મુલાકાતીઓ આવે છે, દુનિયાભરના મુલાકાતીઓ આવે છે, તમે તમારી ઓફિસમાં બાળકોના પુસ્તકો મૂકો અને ત્યાં આવતા મુલાકાતીઓને એમ કહો કે ભારતીય બાળકો તરફથી તમારા દેશના બાળકોને આંતરરાષ્ટ્રીય વર્ષ નિમિત્તે આ પુસ્તકો ભેટ તરીકે સ્વીકારો. અને લોકમિલાપની શાખ એવી હતી કે આ યોજના સ્વીકારાઈ અને 6-7 દેશોમાં બાળ સાહિત્યના પુસ્તકોનું પ્રદર્શન એમણે એ કરી શક્યા. રઘુવીભાઈએ નોંધ્યું છે નગીનદાસ પારેખને ટાંકીને, રઘુવીભાઈ એક સુંદર વ્યક્તિચિત્ર તિલક કરે રઘુવીમાં મારા એટલે મારા મનગમતા પુસ્તકોમાંનું એ છે. એમાં વ્યક્તિચિત્ર તો ઘણું, મને એમાંથી 10-15 લાઈનો તો હમસથી ટાંકતો હોઉં છું વાત કરતી વખતે. એમાં શરૂઆતમાં જ એમણે નગીનદાસ પારેખને ટાંકીને એમ કહ્યું છે કે મહેન્દ્રભાઈ તુક્કાને તીરમાં એ ગમે ત્યારે પલટાવી શકે છે અને એક વખત અને નિર્ણયને પણ ઝડપથી અમલમાં મૂકી શકે છે. એમણે લખ્યું છે રઘુવીભાઈએ કે મહેન્દ્રભાઈએ એ 60 વર્ષના થયા ત્યારે એમણે માયા સમેટી લઈને આત્મસ્વરૂપ બની જવાનો વિચાર કર્યો હતો. લીધેલો નિર્ણય ઝડપથી અમલમાં મૂકવા માટે મહેન્દ્રભાઈ જાણીતા હતા એટલે બધાને ચિંતા થઈ. એટલે પછી યશવંતભાઈએ એમને વાગ્યા, ઉમાશંકર ત્યાં ગયા અને રઘુભાઈ લખે છે કે બધાને એમ હતું કે મહેન્દ્રભાઈનો વૈરાગ્ય એ ગુજરાતને ના પાલવે અને મહેન્દ્રભાઈએ વૈરાગ્ય નથી લીધું, કામ કરતાં કરતાં 100 વર્ષ જીવી ગયા છે એ આપણે જાણીએ છીએ. બીજું એક બહુ મજાનું કલ્પન એ રઘુભાઈએ આપ્યું છે અને રઘુભાઈને મેં કીધું કે હું મહેન્દ્રભાઈ વિશે વાત કરવાનો છું અને તમે આવજો, કારણ કે મહેન્દ્રભાઈ અને તમે બંને મારા માટે ફેવરિટ કેરેક્ટર્સ છો, બંને મારા માટે એનિગ્મેટિક પણ છો, પણ તમે આવો. અને એ આવ્યા. રઘુભાઈ ખૂબ આભાર કે તમે અહીંયા છો, મહેન્દ્રભાઈ વિશેની વાત સાંભળવામાં હું વાત કરતો અને આપ અહીંયા હો એ મારા માટે બહુ જ આનંદ અને ગૌરવની વાત છે. મહેન્દ્રભાઈનું મહાત્મ્ય જે ગુજરાતમાં લોકો સમજાય એની અંદર એક રઘુભાઈ છે, બહુ જ સુંદર રમણીય કલ્પન આપ્યું છે. મહેન્દ્રભાઈએ ઘઉંના લોટના બિસ્કિટ એ ભાવનગરમાં લોકપ્રિય બનાવ્યા હતા. એમની એક એવી ઇમેજ હતી, સમજ હતી કે આપણી બહેનોને
દળનું અને રોટલી એ બધું કરવામાં એમનો સમય બહુ જાય છે, એમનો વિકાસ અટકી જાય. આમ પણ મહેન્દ્રભાઈ કોઈને ત્યાં જમવા જાય તો મહિલાઓ બેસે એના પહેલાં એ જમવા બેસતા નથી, અને વાસણ તો ધરા કોઈને ઉટકવા નથી દેતા. આપણે ત્યાં બોલાયો અને ચોકડીમાં વાસણ પડ્યા તો પહેલેથી ઘસી નાખવા પડે, નહીં તો મહેન્દ્રભાઈ થાળી મૂકવા જાય ત્યાં ઘસી નાખે. એટલે એ ભૂમિકાથી એ ઘઉંનો લોટ બનાવતા, પછી કે બ્રેડ પણ બનાવતા શીખવું જોઈએ, બિસ્કિટ બનાવતા શીખ્યા. રઘુભાઈએ નોંધ્યું છે કે પાછળના વર્ષોમાં તો બિસ્કિટ પણ બનાવતા શીખ્યા. અને પછી એક બહુ સુંદર કલ્પન છે, સતી અંસુયાના પારણે, પારણ ઉગોડ્યું, સતી અંસુયાના પારણે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઝૂલતા હતા, મહેન્દ્ર મેઘાણીના બારણે સ્નેહરશ્મિ યશવંતભાઈ અને નગીનભાઈ હાથમાં બિસ્કિટ લઈને ઊભા હોય. બરાબર, હાથમાં બિસ્કિટ લઈને મેં હમણાં ઉમેરેલું છે, પણ ઊભા હોય એવું એક બહુ રમણીય કલ્પન એ આપે છે. કયા મહેન્દ્રભાઈની વાત કહીએ, પુસ્તકોની લારી કરતા મહેન્દ્રભાઈ, કે પછી ભાવનગરમાં પુસ્તકોની લારી કરી હતી જે માનભાઈ ભટ્ટે એમને ડિઝાઇન કરેલી આપેલી, માનભાઈ અને મહેન્દ્રભાઈ બહુ જ બહુ નજીકના મિત્રો, અને માનભાઈ તો કારીગર પાછા. પછી પરદેશમાં ગયા, ત્યાં ખભે થેલો નાખી અને શેરીએ શેરીએ ભારતીય પુસ્તકો એ વેચતા. મંજીરીબેન યાદ કરે છે કે મજૂર બહેનો અનવાણે પગે મજૂરી કરતી હોય તો એમને પહેરાવવા માટે મહેન્દ્રભાઈ જુદી જુદી સાઇઝના ચંપલો લઈને જતા અને એ મજૂર બહેનોને એ ચંપલ પહેરાવતા. એવા કયા મહેન્દ્રભાઈને આપણે યાદ કરીએ, એક બાજુ આવા કર્મઠ મહેન્દ્રભાઈ અને બીજી બાજુ મહેન્દ્રભાઈ મેઘાણી પરિવારનો એ છે કે ઉત્કટ છે, તમે વાત કરો તો એમની આંખમાં જળેલી આવી જાય, એવા મહેન્દ્રભાઈની વાત કરવી. પણ મહેન્દ્રભાઈને એમના વિશેની વાત કરવી એ ગમતી નથી. થોડીક અંગત વાત છતાં પણ કહું કે 1997-98ના ગાળામાં મહેન્દ્રભાઈનો એક સન્માન ગ્રંથ કયો એવું મને સૂઝ્યું. થોડાક મિત્રો, થોડાક વિદ્યાર્થીઓ એની અંદર હતા આપણી પાસે, કે જે આ સરસ કામ કરી શકે આપણી સાથે વહેંચીને, એક ટીમ બનાવીને. એટલે મેં પ્રકાશભાઈને વાત કરી, પ્રકાશભાઈની હાજરી હોત તો પ્રકાશભાઈ પણ મહેન્દ્રભાઈ માટે ખૂબ ભાવ ધરાવે છે. તો પ્રકાશભાઈને મેં કીધું કે પ્રકાશભાઈ કે એમની હા સરસ હો સરસ એવું પ્રકાશભાઈએ કીધું, પણ કે તમે રઘુવીરને વાત કરો. એટલે હું રઘુવીરભાઈ પાસે ગયો, આવી યોજના છે રઘુવીરભાઈ કે આપણે છાપીશું પુસ્તક, ખાલી એમ તમે જે મહેન્દ્રભાઈની એ વાત કરી લેજો જાય એમને. એમણે એમની લાક્ષણિક રીતે કીધું, બહુ અલ્પોક્તિ તરીકે કીધું. હું એનો મહેમ બહુ સમય પછી પકડી શક્યો. મહેન્દ્રભાઈને ત્યાં ગયો, પ્રેસિડેન્ટ હોટેલની પાછળ ભરતભાઈ શાહને ત્યાં એમના મિત્રને ત્યાં રહેતા હતા. એટલે મહેન્દ્રભાઈને મેં કીધું કે મહેન્દ્રભાઈ, એ વખતે હું ખાસ્સો નીકળતો હતો, પત્ર વ્યવહાર હતો, ભાવનગર જવા આવવાનું પણ થયું હતું વગેરે, પણ મહેન્દ્રભાઈને મેં કીધું કે આવું કયું છે. તો મહેન્દ્રભાઈ હસ્યા. મેં એમને વાત કરી કે આવી આવી યોજના છે, તોતો ચાંદને કોબાયાશી જેવી રીતે સાંભળતા હોય એની મુગ્ધ બડબડાટને, એવી રીતે મને પણ મહેન્દ્રભાઈએ સાંભળ્યો. પછી કે ના, કે આવું ના થાય. એટલે કે મેં કીધું કે કેમ ના થાય, કે મેં એવું કંઈ કર્યું નથી વગેરે વગેરે. તો દર્શકને કોટ કર્યા, મને કહે કે દર્શક એમ કહેતા હતા કે હાર ફૂલ કરવા હોય તો મારા મૃતદેહ પર જ કરજો વગેરે. મારે ઝઘડો થયો, મેં એમને કીધું કે મહેન્દ્રભાઈ આ તમારું અહમ છે, અમારે તમારી પાસેથી કંઈ લેવાનું નથી, તમે કોઈ મોટા મંત્રી સંત્રી નથી કે તમે કંઈ અમને આપી દો, અમે નિઃસ્વાર્થ ભાવે તમારી એના માટે અપ્રિશિએટ ગુણાનુરાગીતાથી આ કહીએ. એમણે ધરાર ના પાડી, એટલે હું ધુઆપુઆ થઈને ત્યાંથી ગયો. થોડા દિવસ પછી મારે ત્યાં મહેન્દ્રભાઈનું એક પોસ્ટકાર્ડ આવ્યો. એ પોસ્ટકાર્ડ ઉપર એ સમયની તારીખ નથી, એ પોસ્ટકાર્ડ ઉપર તારીખ છે 7/9/1965, અને આ તારીખ એ જુગતરામ દાદાએ લખેલા એક પત્રની તારીખ છે. જુગતરામ દાદાને એમના ચાહકોએ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે અમે તમને થેલી આપીએ, તમારું સન્માન કરીએ. એટલે જુગતરામ દાદાએ જે પત્ર એમને લખેલો એ પત્ર મહેન્દ્રભાઈએ ઉતારીને મને આપ્યો. આમાં મહેન્દ્રભાઈની લખાવટ જે પોતાની રીતે એક વિષય છે, અને અક્ષરો એના સિવાય કશું મહેન્દ્રભાઈનું નથી, સિગ્નેચર પણ નથી, તારીખ પણ નથી. પણ એનો હાર્દ એ હતો, પહેલો જ શબ્દ છે, પહેલું જ વાક્ય છે, બીજું પણ ઘણું છે. તમારો પરિપત્ર મળ્યો, જુગતરામ દાદા કહે છે એમના ચાહકોને, અને તમે કેટલાક મિત્રોએ મળીને મારું જગત્યો કરવાની યોજના ઘડી છે, તે ઉપરથી સમજાયું. જીવતે જગત્યો, એટલે જીવતે જીવ મારા અંતિમ સંસ્કાર કરવાની તમે યોજના ઘડી છે મને સમજાયું, અને એને કારણે મને પણ સમજાયું.
બરાબર કે મેં આ પ્રસ્તાવ જે મૂક્યો એ શું હતો. બીજો થોડીક જ વખતમાં વાત પૂરી કરીશ. બીજો એક કિસ્સો, 75ના થયા મહેન્દ્રભાઈ એ વખતે જગદીશભાઈએ ભૂમિપુત્રમાં મીઠા મિત્ર મહેન્દ્રભાઈ નામનો એક લેખ લખ્યો. મહેન્દ્રભાઈએ એમને પત્ર લખ્યો કે પ્રિય જગદીશભાઈ, મન વચન અને કર્મથી મેં તમારું શું બગાડ્યું છે કે તમે મારો આવી પ્રશંસા કરતો પત્ર એ મને લખ્યો. મહેન્દ્રભાઈ જે કંઈ માનતા હોય તે, પણ મહેન્દ્રભાઈનો ગુણાનુગાર એ ન કરીએ તો લોકો તરીકે, સમાજ તરીકે, વાચકો તરીકે એ આપણે નગુણા કહેવાઈએ. એમના માટેની એમનો બહુ જ ભાર, એમનું બહુ જ ઋણ એ આપણા માથે છે. મરાઠીમાં, ગુજરાતીમાં પણ હશે કદાચ શબ્દ પ્રયોગ કે કોઈના અહેસાન આપણી પર કેટલા હોય, તો મરાઠીમાં એમ કહેવાય છે કે માઝ્યા કાતડ્યાથી જોડે કરું તે તુમચા પાયાત ઘાતલે તરી કમી પડતી, મારી ચામડીના જોડા કરીને પણ તમને પહેરાવું તો એ ઓછા પડે. એટલા મોટા અહેસાન એ મહેન્દ્રભાઈના એટલીસ વાંચતા લખતા ગુજરાત ઉપર છે. એમનું વાચન યાત્રાનો પહેલો ભાગ છે, એના વિશે મેં લેખ લખ્યો ત્યારે સહજ રીતે મને સૂજેલું એનું શીર્ષક હતું, કૃતજ્ઞ થઈ ઋત સમજી વધાવીએ. મહેન્દ્રભાઈએ જે લખ્યું એ ઋત છે આપણા માટે, અને ઋત એ વેદ ઉપનિષદનો શબ્દ છે. ઋત ઇઝ ફાઇનલ ટ્રુથ, સુપ્રીમ ટ્રુથ, અંતિમ સત્ય. એટલે એમ થાય કે કૃતજ્ઞ થઈ ઋત સમજી વધાવીએ, તમે જે કર્યું છે અમારા માટે ઋત સમૂહ છે. એટલે એવા મહેન્દ્રભાઈને હું વંદન કરું છું. મને અહીંયા વાત કરવાની કુમારપાળભાઈએ તક આપી, આ કંચનલાલ પરીખ જેવા શિક્ષણવિદ ના પરિવારને કારણે શરૂ થયેલી વ્યાખ્યાનમાળામાં મને બોલવાની તક આપી. આપ સૌ અહીંયા આવ્યા, મહેન્દ્રભાઈના આ વધામણામાં જોડાવ્યા, એના માટે આપ સૌનો ખૂબ આભાર માનું છું અને મારી વાત પૂરી કરું છું. નમસ્કાર.